નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો સ્ટોક ધીસ વીક અને હું છું વિક્રમ બાઠક. અને આ સપ્તાહ બજાર માટે થઈને ખાસું એક આપણને બંને તરફીની મુવમેન્ટ તરફનું રહેતું દેખાયું હતું. અહીંયા આપણે ઇન્ટરે બેઝ પર જોઈએ તો નવા 52 વીક હાઈના લેવલ પણ આવતા જોવા મળ્યા. અને બીજી તરફ આપણે જોવા જઈએ તો માર્કેટ આપણને નીચેની તરફના કન્સોલિડેશન મોડમાં પણ દેખાયું. સાપ્તાહિક ધોરણે આપણે જો ઇન્ડેક્સના કાઉન્ટર કે જે મેજર મુવમેન્ટમાં રહ્યા એની વાત કરીએ, બીપીસીએલ આપણને એક મેજર ડાઉન સ્ટ્રીક તરફ દેખાયું કે જ્યાં આપણે ઓલમોસ્ટ 12% ઘટાડો જોયો. આઈડિયા સેલ્યુલર બીજું એવું કાઉન્ટર રહ્યું કે જ્યાંથી આપણે જોવા જઈએ તો આ સપ્તાહ દરમિયાન આપણને 7.5% સુધીનો ઘટાડો દેખાયો હતો. હિન્ડાલ્કો અને રિલાયન્સ આ બંને કાઉન્ટર એવા રહ્યા કે જેના તરફથી આપણે વીકલી બેઝ પર એક ઘણી સારી મજબૂતી માર્કેટમાં આવતા જોઈ. હિન્ડાલ્કો 9.25%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 6.5% સુધી આપણને વધતા દેખાયા છે. આ સિવાય અહીંયા જો આપણે નિફ્ટીની વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે નિફ્ટી આપણને ઓલમોસ્ટ 0.5% ઘટાડે બંધ રહી. પણ મેજર ડાઉન સ્ટ્રીક આપણે જોયો તો બેંક નિફ્ટી તરફથી દેખાય કે જ્યાં આપણે ઓલમોસ્ટ 2% સુધીનો ઘટાડો સાપ્તાહિક ધોરણે આવતા જોયો હતો. માર્કેટનો ટ્રેન્ડ હવે અત્યારે આપણે અહીંયા જોયો તો નવા હાઈસ તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે. અને આ આપણે લગભગ આજના દિવસનો મોમેન્ટમને બાદ કરતા જો વાત કરીએ તો 3 વખત અત્યારે ઇન્ડેક્સે નવા હાઈસ તરફ 52 વીક હાઈ તરફ જવા માટેનો પ્રયાસ કર્યો. પણ આ ઉપરના સ્તરેથી આપણે જોયો તો માર્કેટ નીચેની તરફ આવતું દેખાઈ રહ્યું છે. એટલે હવે આ લેવલને અટેમ્પ્ટ કરી અને એને ક્રોસ કરવું ખાસું એક મહત્વનું બની ગયું છે. તો હવે આગામી સપ્તાહે આપણે મોટી ઇવેન્ટ જે બનતા જોઈશું એ છે કે અહીંયા એક્ઝિટ પોલ્સ આવતા આપણને હવે દેખાઈ શકશે. અને ખાસ કરીને બીજી તરફ આપણે જીએસટીના રોલ આઉટ માટેની જે આવતી બેઠક જોઈશું શનિવારની, એની ઇમ્પેક્ટ પણ આપણે સોમવારના દિવસે બજારમાં આવતા જોઈશું. ટેક્સ રેટ શું રાખવામાં આવે છે એ ખાસ બજારને એક ડ્રીવન કરતું દેખાશે. પણ ટેકનિકલ સ્તર ઉપર માર્કેટ માટેથી હવે ચોથો અટેમ્પ્ટ ક્યારે થઈ શકે તેમ છે. આ અટેમ્પ્ટ કેટલો સ્ટ્રોંગ બની શકે છે તેની ચર્ચા કરીએ. આપણી સાથે એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન જોડાઈ ગયા છે. રૂચિત, ગુડ આફ્ટરનૂન. પહેલા તો એ જાણવા માંગીશું કે જે પ્રકારે નિફ્ટીની અહીંયા વાત કરી રહ્યા છીએ આપણે, એ મુજબ લગભગ આ ત્રીજો અટેમ્પ્ટ આપણે જોયો તો ત્યાંથી બજાર પાછું પડતું દેખાયું છે. શું લાગે છે, શાર્પ રિકવરી શુક્રવારના દિવસની જોઈ એ પછી હવે સોમવારના દિવસે કેટલી અપસાઇડ આપણે એક્સપેક્ટ કરી શકીએ? વેરી ગુડ આફ્ટરનૂન વિક્રમ. વિક્રમ, ફર્સ્ટ ઓફ ઓલ જે ટ્રેડર્સ છે, ટ્રેડર્સને માઇન્ડમાં રાખવું જોઈએ કે આપણે અપ ટ્રેન્ડમાં છીએ, ના કોઈ સાઇડવેઝ કે ડાઉન ટ્રેન્ડમાં. તો જ્યારે પણ અપ ટ્રેન્ડમાં કરેક્શન્સ આવે તો કરેક્શન્સમાં હંમેશા સપોર્ટ ગોતીને ત્યાં બાઇંગ કરવાની હંમેશા તત રાખવી જોઈએ. આપણે અગર જો અગર આર્લી ચાર્ટ્સ ઉપર નિફ્ટીને ફોકસ કરીએ તો ગયા 2 મહિનાથી જે આખું અપમૂવ આવ્યું છે એમાં દરેક ઘટાડાએ કે દરેક કરેક્શન 89 EMA જે છે આર્લી ચાર્ટ ઉપર તમે અગર રાખશો તો ત્યાં દરેક ઘટાડે ત્યાં હંમેશા માર્કેટને સપોર્ટ મળ્યો છે અને ત્યાંથી ફરીથી ખરીદારી આવી છે કે અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે. પણ કાલે ને આજેની ટ્રેડિંગ સેશનમાં કાલે જો હાઈસ્ટથી ઘટાડો આવ્યો અને આજે જો સવારે ઓપનિંગના બાદ જે ઘટાડો હતો એમાં આજેના લોસ તમે જોશો તો 89 EMA એકદમ આસપાસ જ છે. તો એટલે આપણે કહી શકીએ છીએ આપણે કન્સોલિડેશન ફેઝ માં જે છીએ એ કન્સોલિડેશન ફેઝમાં અત્યારે ઘણા સારા સપોર્ટ ઉપર છે અને અહીંયાથી પ્રોબેબિલિટી વધારે છે કે આપણે અપટ્રેન્ડનું કન્ટિન્યુએશન જોશું રાધર દેન રિવર્સલ. તો ડેફિનેટલી સોમવારની ટ્રેડિંગ સેશનમાં પણ એક ખરીદારી કરીને ચાલવું જોઈએ. 8,850 ની આસપાસ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે આપણે માર્કેટમાં અને આપણે પ્રોબેબલી ઘણા જ શોર્ટ ટર્મમાં નવા હાઈસ બનતા માર્કેટમાં અહીંયાથી નવા હાઈસ આવી શકે છે. ઓકે, આ સાથે આપણી સાથે આનંદ રાઠી ઇક્વિટી એડવાઇઝરીના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સિદાણી પણ જોડાઈ ગયા છે. સિદ્ધાર્થ, આપ શું જોઈ રહ્યા છો માર્કેટને હવે નવા હાઈસ તરફ આગળ વધવું હોય કયા સંકેત બજારને ખાસ ડ્રીવન કરતા દેખાશે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે? ગુડ આફ્ટરનૂન. જો અત્યારે તો જે માર્કેટની સ્થિતિ છે ડેફિનેટલી એક નાનું મોટું પ્રોફિટ બુકિંગ છે, સાથે સાથે કન્સોલિડેશન ફેઝ છે. ઇલેક્શનના રિઝલ્ટ આવતા વીકમાં જે આવવાના છે એની ઉપર મેઇન ધ્યાન હશે, કેમ કે 8 તારીખે સાંજે આપણે ઓવરઓલ એક એક્ઝિટ પોલ જોવા મળશે. એ એક બહુ મોટું મહત્વનું હશે માર્કેટ માટે કે કઈ હિસાબે શું આવે છે ઇલેક્શન રિઝલ્ટમાં. સાથે સાથે આપણે જોઈએ છીએ કે FOMC ફેડની મીટ છે US માં 14-15 તારીખે માર્ચની, તો આ બી એક બહુ અહેમ રહેશે. હાલાંકી માર્કેટને સારી રીતે ખબર છે કે 3-25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે આ વર્ષે 2017માં જે હિસાબે ફેડ ચીફનું કમેન્ટ્રી છે. પણ હવે ફર્ધર કમેન્ટ્રી શું આવે છે એ માર્કેટ જોવા માંગે છે. તો એ છે, અને સાથે સાથે આપણે અર્નિંગ્સ જે છે માર્કેટ થોડીક એક્સપેન્સિવ લાગે. અગર 17-18 ટાઈમમાં જે ફોરવર્ડ 1 યર અર્નિંગ્સ પર ચાલી રહ્યું છે એટલી જોરથી અર્નિંગ બી નથી આવી રહ્યું, તો માર્કેટ Q4ના રિઝલ્ટ જોવા માંગશે. અમે માનીએ છીએ કે Q4ના રિઝલ્ટ બી બહુ જ મોટા અહેમ રહેશે માર્કેટના ડિરેક્શન માટે.
સાથે સ્ટોક સ્પેસિફિક એક્શન્સની વાત કરીએ જે આ સપ્તાહ દરમિયાન આપણને મેજર ધ્યાનમાં રહેતા દેખાયા છે. સિદ્ધાર્થ, પહેલા અહીંયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી શરૂઆત કરીશું. નિફ્ટીનો એક હેવી વેઇટ કાઉન્ટર અને વીકલી બેઝ પર એક સારી મજબૂતી રહી છે, સાથે બ્રોકરેજ હાઉસના પણ ખાસા પોઝિટિવ વ્યૂ બનતા દેખાયા છે. એ પછી હવે આ સ્ટોકની અંદર આપનો શું મત બની રહ્યો છે, કેટલી અપસાઇડ દેખાઈ રહી છે અને ઇન્વેસ્ટર્સે અત્યારે ધ્યાન રાખવું જોઈએ આ સ્ટોક માટે? તો ધ્યાન તો રાખવું જોઈએ, પણ અમારી આમાં કોઈ કવરેજ કે રેકમેન્ડેશન નથી. હવે રિલાયન્સની જે વાત કરીએ કે જે એનલિસ્ટ મીટની વાત કરીએ, જે રિલાયન્સના એક પર્સ્પેક્ટિવ કે જે એક વિઝન છે જીઓને લઈને, ટેલિકોમ બિઝનેસને લઈને, કે 2021 સુધી 50% ટોટલ સબસ્ક્રાઈબર બેઝનું 50% જીઓ પાસે આવી શકશે. બહુ મોટો પ્લાન્સ છે જીઓના આવતા સમયમાં. સાથે સાથે અત્યારે કમર્શિયલ લોન્ચ થયું, જેની બાદ સ્ટોકમાં બી એક મોમેન્ટમ જોવા મળ્યું છે. આમાં એક ચીજ આપણે ન ભૂલવું જોઈએ કે ઓઇલ એન્ડ ગેસ સ્પેસ જે છે, આ લોકોની રિફાઇનિંગ કે પેટકેમ સ્પેસ જે છે, આમાં એક બહુ જ સારું એક્સપેન્શન કર્યું છે રિલાયન્સે છેલ્લા 3 વર્ષમાં, અને આ એક્સપેન્શન રિઝલ્ટ હવે 6-1 મહિનામાં જોવા મળશે. તો આ બધું જ જોઈને અમે માનીએ છીએ કે રિલાયન્સ એક બહુ જ સારી ટેરિટરીમાં આવીને બેસી ગયું છે. હવે જે હિસાબે રિઝલ્ટ આવતું જશે એ હિસાબે પરફોર્મ કરતો જશે સ્ટોક. આમાં અમારી કોઈ રેટિંગ કે રેકમેન્ડેશન નથી, પણ સ્ટોક ડેફિનેટલી હવે પોઝિટિવ ટેરિટરીમાં આવતો દેખાય છે. ઓકે, ટેકનિકલ આઉટલુક રુચિત શું બનશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે? ફર્સ્ટલી આપણે જે આ આખા રેઝિસ્ટન્સીસ ગયા 7-8 વર્ષથી આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં જે હતું, એના જે રેઝિસ્ટન્સ બ્રેક કરે છે એમાં વોલ્યુમ્સ તમે જોવો તો ક્યારે પણ હિસ્ટોરિકલી કે રિસન્ટ પાસ્ટમાં પણ ઘણા વર્ષોથી એવા વોલ્યુમ્સ થયા નથી. તો ક્લિયર ઇન્ડિકેશન છે કે જે પ્રાઇસ બ્રેકઆઉટ છે એ વોલ્યુમને ઘણું સારું સપોર્ટ છે અને ઘણી સારી બાઇંગ અહીંયા થઈ છે. સેકન્ડલી જો અગર ફોકસ કરીએ તો 2016ના લોસથી, એટલે નવેમ્બર 2016ના લોસથી જે મુવમેન્ટ આવી છે, કરંટ જે મૂવ આવે છે અપમૂવ, એવા મૂવ પ્રોબેબિલિટી વેવ 3માં આવે છે. જે ઇલેટ વેવમાં 5 વેવ હોય છે અને વેવ 3 સૌથી સ્ટ્રોંગેસ્ટ મૂવ હોય છે, જેમાં કરેક્શન ઘણા ઓછા આવે છે. તો મને નથી લાગતું કે આ ચાન્સ, આ સ્ટોક કોઈ ચાન્સ આપશે કે કરેક્શન્સમાં પણ બાય કરવા માટે. તો જો અગર ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી કે ડિલિવરી પર્સ્પેક્ટિવ પણ લેવા હોય તો આ સ્ટોકને ઉપરના લેવલ્સ ઉપર જ ચેઝ કરીને જ ખરીદારી કરવી પડશે. તો વી આર નોટ એક્સપેક્ટિંગ એની સોર્ટ ઓફ કરેક્શન કે એનાથી કોઈ કરેક્શન આ સ્ટોકમાં આવશે. એક પોઝિટિવ ટેરિટરીમાં છે, એક અપટ્રેન્ડમાં છે અને આ વેવ 3નું અપટ્રેન્ડ હજી બી આગળ જઈને કન્ટિન્યુ રહેશે. ઓકે, બીજી તરફ આપણે જે રીતનો ટ્રેન્ડ આપણે ઓવરઓલ માર્કેટનો જે બિલ્ડઅપ થતા જોયો છે આ સપ્તાહ દરમિયાન, એક આપણને મજબૂતી તરફનો તો દેખાયો છે. જે રીતના અહીંયા શરૂઆતમાં પણ રુચિતે વાત કરી કે એક ટ્રેન્ડ જે છે તે તેજી તરફનો જ દેખાઈ રહ્યો છે, પણ સ્ટોક સ્પેસિફિક એક્શન્સની વાત કરીએ તો એમાં કેટલાક કાઉન્ટર એવા રહ્યા છે સપ્તાહ દરમિયાન કે જેણે એક ખાસી એવી વીકનેસ દર્શાવી છે. એમાં એક બીપીસીએલનું કાઉન્ટર જોઈએ અને ન્યૂઝ ફ્લો સાથે અહીંયા ડાઉનફોલ આપણને જે બિલ્ટઅપ થતો દેખાયો છે. ટેકનિકલ ધ્યાન રુચિત શું રાખવું જોઈએ બીપીસીએલ માટે? એકદમ, જો અગર વીકલી ચાર્ટ ઉપર હું ફોકસ કરું આ સ્ટોકને તો ડેફિનેટલી ટ્રેન્ડ ઘણું સારું છે. પણ ક્યાંય ને ક્યાંય જે આ સપ્તાહમાં જે કરેક્શન આવ્યું છે એનાથી લાગે છે કે શોર્ટ ટર્મમાં આ સ્ટોકમાં મોમેન્ટમ હમણાં લૂઝ થઈ ગઈ છે. એટલે નિયર ટર્મમાં કે ટૂંકા ગાળામાં સ્ટોકમાંથી ફરીથી વી શેપ રિકવરી આવશે એવું લાગતું નથી. મોટા સપોર્ટ્સ આ સ્ટોકમાં 590-600ની રેન્જમાં છે, જ્યાં 200 દિવસની મૂવિંગ એવરેજ આવે છે અને જે ડિસેમ્બર 2016માં કન્સોલિડેટ થયું હતું એના સપોર્ટ પણ છે. બનાવે છે ક્યાંય જે પેશન્સ રાખવું જોઈએ જો અગર આ સ્ટોકનું, કેમ કે હાયર ડિગ્રી ટ્રેન્ડ પોઝિટિવ છે એટલે જ્યારે સપોર્ટ પર આવે ત્યારે તમે ખરીદારી કરો તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણું ફેવરેબલ રહેશે. તો થોડું હજુ કરેક્ટિવ મૂવ આ સ્ટોકમાં આવી શકે છે અને 590-600ની રેન્જ આવે તો ત્યાં મારે ખ્યાલથી આ સ્ટોક એક સારા લેવલ બનશે આ સ્ટોકમાં ફરીથી ખરીદારી કરવા માટે. ઓકે, સાથે સિદ્ધાર્થ, આપણે ફેબ્રુઆરી મહિનાના ઓટો વેચાણના આંકડા પણ આ સપ્તાહ દરમિયાન આવતા જોયા છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ આપણે જોઈએ અને કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ જોઈએ, એટલું બધું વીક બનતું નથી દેખાયું. કમ્પેરેટિવલી આપણે જોઈએ તો ટુ વ્હીલર સેગમેન્ટ તરફથી આપણને ખાસી એવી વીકનેસ આવતી જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક એક્શન્સને આપ કેવી રીતના જોવો છો? મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, ઇનો મોટોકોપ, ટીવીએસ મોટર કે બજાજ ઓટો, અહીંયા આપણે અત્યારે શું રણનીતિ રાખવી જોઈએ?
જો પેલા પ્રથમ તો પેસેન્જર વ્હીકલ સ્પેસની જે આપણે વાત કરીએ છીએ, જે મેઇન એગ્રીગેટર છે, જે કે ટેક્સી એગ્રીગેટર છે, આ એક બહુ મોટો ગ્રોથ લાવી રહ્યો છે પેસેન્જર વ્હીકલ સ્પેસ માટે. અત્યાર સુધી જે આપણે ગ્રોથ જોયું છે, 7-8% ગ્રોથ જોઈએ છે આ સેગમેન્ટથી, પણ અનુમાન એવું બી છે કે 15-16% બી ગ્રોથ આવી શકે છે આવતા સમયમાં. એટલે પેસેન્જર વ્હીકલ સ્પેસમાં તો ટ્રેક્શન જરૂર બની રહેશે. અમે આમાં માનીએ છીએ કે ટાટા મોટર્સ સૌથી સારું પરફોર્મ કરી શકે છે આવતા સમયમાં. જેગવર એન્ડ લેન્ડ રોવર હવે ઇન પ્લેસ લાગે છે. છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ પછી ઘણા જેને રાઇટ ઓફ કરીને માર્જિન્સ તૂટી ગયા હતા, પણ અમે માનીએ છીએ કે આ માર્જિન્સ પાછું રિકૂપ થઈ શકે છે. ટાટા મોટર્સ બહુ સારું પરફોર્મ કરશે. યુએસના સેલ્સ નંબર જેએલઆરના બહુ સારા આવ્યા છે. વાત રહી ટુ વ્હીલર સ્પેસની, તો ટુ વ્હીલર સ્પેસમાં અમે માનીએ છીએ કે અમારું પ્રેફર્ડ પિક રહેશે ટીવીએસ મોટર્સ. હાલાકે 3.5% ઘટાડો આવ્યો છે સેલ્સ નંબરમાં, પણ આવતા સમયમાં આ પાછું રિકૂપ થઈ જશે. પણ ટુ વ્હીલર સ્પેસમાં અગર કોઈ સારા નંબર્સ જોવા મળ્યા હોય આ ત્રણેય કંપનીઓમાં મળાવીને, તો બજાજ ઓટોનું જે એક્સપોર્ટ નંબર છે એ સારું આવ્યું છે. બટ આમાં અમારી પ્રેફર્ડ બેટ રહેશે હજી બી ટીવીએસ મોટર્સ. એસ્કોર્ટ્સ જે મેં અમે માનીએ છીએ કે ટ્રેક્ટર સ્પેસમાં બહુ જ સારું પરફોર્મ કરે છે. 29-30% ડોમેસ્ટિક ગ્રોથ જોવા મળ્યું છે. અમે માનીએ છીએ કે એસ્કોર્ટ્સ ટ્રેક્ટર સ્પેસમાં બહુ જ સારું પરફોર્મ કરી શકે છે આવતા સેલ્સ નંબર્સમાં. ઓકે, ટેકનિકલ ફ્રન્ટ ઉપર બીજું એક કાઉન્ટર આપણે જોઈએ જે આપણને ઘણી સારી તેજીમાં દેખાયું, એ છે ન્યુલેન્ડ લેબ્સનું. રુચિત, અહીંયા ન્યુલેન્ડ લેબ્સ માટે આપનો શું મત બની રહ્યો છે? વીકલી સ્ટ્રક્ચર બદલાતું દેખાઈ રહ્યું છે કોઈ? આ સપ્તાહમાં ઘણી સારી અપમૂવ આવી છે, અને મેં ગયા 3 ટ્રેડિંગ સેશન્સમાં બોલ્યું છે, પણ નો ડાઉટ ઘણા સારા છે. ઓવરઓલ મને લાગે છે કે સ્ટોકમાં હજી બી અપટ્રેન્ડ રહી શકે છે, કેમ કે તમે મંથલી ચાર્ટ ઉપર ફોકસ કરો તો ફર્સ્ટલી આરએસઆઈ મંથલી ચાર્ટ ઉપર 60 ની ઉપર છે, અને જ્યારે પણ કોઈ સ્ટોકનું આરએસઆઈ મંથલી ચાર્ટ ઉપર 60 ની ઉપર છે ત્યારે મોમેન્ટમ એવા સ્ટોક્સમાં ઘણા સ્ટ્રોંગ હોય છે. ઓલ ટાઈમ હાઈ લેવલ્સ ઉપર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે, એટલે આપણે ઘણા સારા એક સારા અપટ્રેન્ડમાં છે. તો આગળ જઈને જો રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટના હિસાબે જોઈએ તો પોસિબલ છે આપણે 1350 સુધીના લેવલ્સ પણ શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ. પણ કોઈ પણ લોંગ પોઝિશન હોય એમાં તો 1050 ની નીચે એક સ્ટોપ લોસ તમને આ સ્ટોકમાં મેન્ટેન કરવું જોઈએ. ઓકે, આ સાથે જ આ સ્ટોક આધારિત ચર્ચાને આગળ વધારીશું, પણ એ પહેલા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સ્ટોક ધીસ વીક. આપણી સાથે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને આનંદ રાઠી ઇક્વિટી એડવાઇઝરીના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સેદાણી જોડાયેલા છે. ફ્રન્ટલાઇનર કાઉન્ટર્સની સાથે હવે જો કેટલાક મિડ સાઇઝ કાઉન્ટર ઉપર નજર કરી કે જે આપણને આ સપ્તાહ દરમિયાન એક મેજર અપમૂવ અને ડાઉન મૂવ તરફ આવતા દેખાયા છે. વીકલી બેઝ પર આપણે જોવા જઈએ તો અહીંયા વાત કરીએ આપણે ન્યુલેન્ડ લેબ્સની, કે જે સાપ્તાહિક ધોરણે 32% વધતો દેખાયો, જેના ઉપર આપણે એક વ્યૂ પણ રુચિતને લીધો. પણ બીજો એક સ્ટોક જોઈએ કે જ્યાંથી આપણને આ સારી મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે, એ ટાટા સ્પોન્જનો રહ્યો છે. અહીંયા આપણે ઓલમોસ્ટ એક 12% સુધીની મુવમેન્ટ ઇન્ટ્રાડે બેઝ પર આવતા જોઈ હતી, અને એ પછી વીકલી બેઝ પર જોઈએ તો આ સ્ટોક 10% અપમૂવમાં આવતો દેખાયો છે. સિદ્ધાર્થ, મેજરલી આપણે જોયું તો આ મેટલ સ્પેસ ઓવરઓલ આપણને એક બઝ ક્રિએટ કરતી જે રીતના જોવા મળી છે, જેમાં ફ્રન્ટલાઇનરમાં હિન્ડાલ્કો જેવા કાઉન્ટર્સ રહ્યા છે, તો મિડ સાઇઝની અંદર ટાટા મેટાલિક્સ, ટાટા સ્પોન્જ જેવા કાઉન્ટર રહ્યા છે. શું ધ્યાન રાખવું બને છે આખી સ્પેસ ઉપર? જો આ સ્પેસની જે વાત કરીએ આપણે, જે જેમ તમે હમણાં નાલ્કોની વાત કરતા હતા કે હિન્ડાલ્કોની વાત કરી રહ્યા હતા, નોન ફેરસ એલ્યુમિનિયમ સ્પેસમાં, નોન ફેરસ સ્પેસમાં ચાઇનાએ પોતાનું 30% 29 શહેરોથી પોતાનું પ્રોડક્શન કટ કર્યું છે. આ બહુ જ મોટી ખબર છે આપણા એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરર્સ માટે, કંપનીઝ લાઈક હિન્ડાલ્કો કે નેલ્કો. અને સાથે સાથે આ બધી કંપનીઓનું પોતાનું ટીસીઆરસી માર્જિન્સ ઇમ્પ્રુવ થાય છે, એલ્યુમિનિયમ માર્જિન્સ ઇમ્પ્રુવ થાય છે, કંપનીનું સારું પરફોર્મન્સ આવતું દેખાય છે, અને ડિમાન્ડ બી આસ્તે આસ્તે વધે છે. તો મેટલ સ્પેસ ડેફિનેટલી એક સ્ટ્રોંગ છે. લાસ્ટ યરનું બહુ સારું પરફોર્મર રહી ચૂક્યું છે, આ વર્ષે બી આ સારું પરફોર્મર રહી શકે છે, કેમકે ઓવરઓલ ગ્લોબલ કેપેસિટીઝમાં બી થોડો ઘટાડો આવી રહ્યો છે. અને ગ્લોબલ કેપેસિટીઝની અગર વાત કરીએ તો ચાઇનાને આપણે કોઈ દિવસ ન ભૂલી શકીએ, તો ચાઇનાનું બી કેપેસિટી ઘટાડો થઈ રહ્યો છે. તો આ ઓવરઓલ મેટલ સ્પેસ સારું કરી શકે છે આ વર્ષે. આમાં કોઈ બી સ્ટોક અમારા કવરેજમાં નથી. અમે માનીએ છીએ કે આ પૂરું સ્પેસ પોઝિટિવ લાગી રહ્યું છે 2017 માટે. બીજો એક સેગમેન્ટ જોયે જ્યાંથી આપણે એક મેજર ડાઉનસાઇડ તરફના ટ્રેન્ડ જોયા છે, એમાં પીએનબી હાઉસિંગ ફાઇનાન્સનો એક કાઉન્ટર રહ્યું છે, જ્યાંથી આપણે આ એક મેજર ડાઉનસાઇડ મિડ સાઇઝના ફ્રન્ટ ઉપર આવતી જોઈએ છે. અને ઓલમોસ્ટ આપણે આ સ્ટોક જોયો તો સાપ્તાહિક ધોરણે 10% સુધી આપણને ઘટતો જોવા મળ્યો છે. અહીંયા કોઈ વ્યૂ રાખવો બને અત્યારે રુચિત, બોટમ ફિશિંગ કરવી જોઈએ? હજી
થોડું પેશન્સ રાખવું જોઈએ, કેમ કે આ સ્ટોક પોસિબલ છે થોડું હજી નીચે આવી શકે છે. હાલાકી લિસ્ટિંગ થયા બાદ ઘણો ટાઈમ નથી થયો એટલે ચાર્ટ ઉપર હિસ્ટ્રી લિમિટેડ છે, પણ જે પણ એ બ્રેકઆઉટ હતું 950 રૂપિયાનું બ્રેકઆઉટ આ સ્ટોકમાં ફેબ્રુઆરીના મહિનામાં આવ્યું હતું, જેને બાદ એક ઘણી સારી અપમૂવ આ સ્ટોકમાં આવી હતી. તો અત્યારે રિટ્રેસમેન્ટ ફેઝ ચાલુ છે આ સ્ટોકમાં, જે રિટ્રેસમેન્ટ છે ફેઝ છે એમાં ફરીથી આ 950 થી 940 રેન્જમાં મને લાગે આવી શકે છે, અને ત્યાં આવે તો મારા ખ્યાલથી એકવાર ફરીથી રિસ્ક રિવોર્ડ રેશિયો સારા બની શકે છે ખરીદારી કરવા માટે. ઓકે, સાથે સિદ્ધાર્થ આપણે બીજા એક સેગમેન્ટ ઉપર પણ નજર કરીએ કે જે આપણને સારું એક પોઝિટિવલી પ્લે થતું દેખાઈ રહ્યું હતું, એમાં આપણે બ્રોકરેજ હાઉસ તરફથી જે વ્યૂ આવતા દેખાય બધા સ્ટોક સારા ચાલ્યા છે. એમાં એક જ્યુબિલન્ટ ફૂડવર્ક્સનું કાઉન્ટર જોઈએ જે આપણને વીકલી બેઝ પર એક સારું ચાલતું દેખાયું છે, અને ટ્રેન્ડ પણ અહીંયા સ્ટોકનો આપણને થોડો પોઝિટિવલી પ્લે થતો દેખાયો છે, જે રીતના બ્રોકરેજ હાઉસના વ્યૂ અહીંયા ચેન્જ થતા દેખાયા છે. આપનો શું મત બને છે, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ જેવી કંપનીમાં ખરીદદારી કરીને ચાલી શકાય? આમાં અમારી કવરેજ નથી, પણ અમારું જે વ્યૂ છે કે હિસ્ટોરિકલ પર્ફોર્મન્સ અગર 4-5 ક્વાર્ટરનું જોયું જાય તો નહોતું સારું. અમે માનીએ છીએ કે ઓપરેશનલ પર્ફોર્મન્સ નહોતું સારું, સાથે સાથે એ લોકોનું બહુ જ મોટા કેપેક્સ પ્લાન્સ હતા ડંકિન ડોનટ્સને લઈને. તો આવતા સમયમાં કેટલું સારું રહી શકે છે કેવું બહુ મુશ્કેલ છે, બટ ઓપરેટિંગ પર્ફોર્મન્સ બહુ જ સારું નહોતું. તો જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ ઉપર તો અમારું કોઈ કવરેજ નથી અને ના અમારી ઉપર રેટિંગ્સ છે, પણ આનથી જ લાગતું વળગતું અગર કંઈ કહીએ તો અમે માનીએ છીએ કે એલટી ફૂડ્સ દાવત જેને કહીએ આ રાઈસ સેગમેન્ટમાં છે, વન ઓફ ધ લીડર્સ છે આના બ્રાન્ડ્સ, અને સાથે સાથે આ એક રાઈસ કંપની એક ફૂડ ઓરિએન્ટેડ કંપની બનવા માંગે છે, એમાં ઘણું બધું વર્કિંગ ચાલુ છે. અમે માનીએ છીએ કે સારો ગ્રોથ એક્સપેક્ટેડ છે, ઓપરેટિંગ પર્ફોર્મન્સ બી સારું આવી રહ્યું છે કંપનીનું, મેનેજમેન્ટ કોન્ફિડન્ટ છે. એલટી ફૂડ્સને જોઈ શકાય છે વિથ અ ટાર્ગેટ ઓફ 79. ઓકે, તો એલટી ફૂડ્સ એક વધારે પ્રિફરેબલ લાગી રહ્યું છે, જ્યાં 79 રૂપીઝના ટાર્ગેટ માટે તેને ધ્યાન રાખી શકાય તેમ છે. આ સિવાય બીજો એક સ્ટોક જોઈએ કે જે આપણને ઓવરઓલ આખું આ તો ગ્રુપ જોવા જઈએ કે જે આપણને બસ ક્રિએટ કરતું દેખાયું હતું, એ છે એમટેક ગ્રુપ તરફથી આપણને જે સમાચારો આધારિત મુવમેન્ટ જોવા મળી હતી, એને આપ સિદ્ધાર્થ કેવી રીતના એનાલાઇઝ કરો છો? જો એમટેક ગ્રુપનું તો અમે માનીએ છીએ કે અમારી કોઈ કવરેજ નથી. અમે માનીએ છીએ કે ઘણા બધા ઇશ્યુઝ હતા, કોર્પોરેટ ગવર્નન્સ ઇશ્યુઝ બી હતા કંપનીમાં, સાથે સાથે ઓપરેશનલ પર્ફોર્મન્સ બી એટલું સારું નહોતું આવી રહ્યું. અગર ઓટો એન્સલી સ્પેસમાં વાત કરીએ તો અમને રિકો ઓટો બહુ જ સારું લાગે છે અહીંયાથી. અમે માનીએ છીએ કે ટાયર સ્પેસ બહુ જ સારું થઈ શકે છે, કેમ કે છેલ્લા જે મહિનાઓમાં આપણે જે રબર સર્જ જોયું હતું નેચરલ રબર પ્રાઇસીસનું, એ અત્યારે હલકું થતું દેખાય છે. તો આ રબરમાં અગર ઘટાડો થતો હોય નેચરલ રબર પ્રાઇસીસમાં તો ટાયર કંપનીને સ્ટ્રેટ અવે ફાયદો થશે, જેને લીધે સ્ટોક્સમાં બી થોડું બસ છે. અમે માનીએ છીએ કે આ સ્પેસમાં જે કે ટાયર વેલ્યુએશન વાઇઝ સૌથી વધારે ચીપ છે, ઇનએક્સપેન્સિવ છે પીયર્સના કમ્પેરિઝનમાં, અને રેડિયલ ને બસ ટાયર્સ બનાવે છે જેમાં ચાઇનાથી સૌથી વધારે કોમ્પિટિશન આવે છે, પર અગર કંઈ એન્ટી ડિમ્પિંગ ડ્યુટી આવે જે કે ટાયર અહીંયાથી બહુ જ સારું પરફોર્મ કરી શકે છે મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સ્પેક્ટિવથી. ઓકે, બીજા કેટલાક કાઉન્ટર્સ જોઈએ કે જ્યાં આપણને ઘણી સારી મૂવ આવતી જોવા મળી છે. એમાં એક આઈટીઆઈનો સ્ટોક છે રુચિત, આ સ્ટોક આપણે 10 દિવસના વેલ્યુની સરખામણીએ ઘણા સારા વોલ્યુમ દર્શાવ્યા છે, સાથે જ 50 દિવસના મૂવિંગ એવરેજ પરનું બ્રેકઆઉટ પણ આપ્યું છે. આઈટીઆઈ ઉપર શું ધ્યાન રાખવું જોઈએ? એકદમ ડેફિનેટલી એક પોઝિટિવ આઉટલુક લાગી રહ્યું છે આ સ્ટોક ઉપર, કેમ કે વીકલી ચાર્ટ ઉપર ઓલરેડી આ સ્ટોક કે ડિસેમ્બર મહિનામાં એક ઘણા મોટા કન્સોલિડેશન ફેઝ છે બ્રેકઆઉટ આવ્યું હતું, એ બ્રેકઆઉટ બાદ એક ઘણી સારી રેલી આવી હતી વોલ્યુમ્સના સાથે, અને લાસ્ટ મારા ખ્યાલથી 1.5 મહિનામાં સ્ટોક ફરીથી કન્સોલિડેટ પણ થઈ ગયો છે. તો એ ટાઈમ વાઇઝ કરેક્શન કે થોડું પ્રાઇસ કરેક્શન પણ આ સ્ટોકે જોઈ લીધું છે, અને ઘણા સારા સપોર્ટ લેવલ્સથી આજની ટ્રેડિંગ સેશનમાં ફરીથી સારા વોલ્યુમ સાથે આ સ્ટોકમાં બાઇંગ આવી છે. તો હોઈ શકે છે અહીંયાથી એક ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે, અને જે 54 રૂપિયાનું જે રિસન્ટ ગયા 2 મહિનાનું હાઈ છે એ પણ આ સ્ટોક પ્રોબેબલી શોર્ટ ટર્મમાં ક્રોસ કરી દેવું જોઈએ. તો જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એમને આ સ્ટોક ડેફિનેટલી કોઈ હોલ્ડ રાખવું જોઈએ, કોઈ ટ્રેડિંગ પર્સપેક્ટિવ ફ્રેશ ખરીદારી પણ કરવી હોય તો મારા ખ્યાલથી આ સ્ટોકમાં કરી શકાય છે. નીચે એક 42 રૂપિયાની નીચે એક સ્ટોપ લોસ આ સ્ટોકમાં લોંગ પોઝિશન્સ પર મેન્ટેન કરવી જોઈએ. સાથે જ રજા લેવાનો સમય થયો છે હવે રુચિત, કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપને? ઘણા બધા સ્ટોક્સ જે આપણે ડિસ્કસ કર્યા છે એમાં પર્સનલ હોલ્ડિંગ મારી કોઈ પણ સ્ટોકમાં નથી. ઓકે સિદ્ધાર્થ, આપના તરફથી કોઈ બી પર્સનલ હોલ્ડિંગ નથી જે બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા, પર મારા ક્લાયન્ટ્સ કે ઓર્ગેનાઇઝેશનના રહી શકે છે. આભાર.
ઘણો આભાર સિદ્ધાર્થ આપનો પણ અને રુચિત આપનો પણ સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા કરવા માટે. અને આ સાથે જ હાલ હવે અત્યારે સ્ટોક દિસ વીકમાં બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.